तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत् क्रीडति योयतः। आ श्लोक आपने जो है गए वक्त त्रण प्रकार की जो क्रीड़ा है आ जगत आखू जो प्रकट थयु એમાં ત્રણ પ્રકારની જે ભગવાનની જે ક્રીડા છે એટલે દરેક રૂપ નામ અને કર્મ બધું જ બ્રહ્માત્મક છે એ વાલ્લભ મતનો મુખ્ય સિદ્ધાંત છે કે રૂપ નામ અને કર્મ ભગવાન જે કાંઈ રૂપો ધારણ જે કાંઈ લીલા કરે છે સર્વાણી રૂપાણી વિચિત્ય ધીરા નામાની કૃત્વાભિવદન યદાસ્તે વેદ પણ એમ કહે છે કે બધા રૂપોને એને ધારણ કરી લીધા બધા નામને એને ધારણ કરી લીધા છે અને સર્વનામ રૂપથી એ જ તત્વ જે છે એ એકોહમ બહુશ્યામ ન્યાયથી એક જ હું છું અનેક રૂપ થઈ જાઉં એવું એને ઈક્ષણ કર્યું એના પરિણામે સર્વનામ રૂપ અને કર્મ રૂપ એ બ્રહ્મ જ છે કેવળ નામરૂપ જ બ્રહ્માત્મક છે એમ નહીં પણ જે કંઈ ક્રીડા છે કર્મ છે દરેક નામ દરેક રૂપ અને દરેક કર્મ એ બ્રહ્માત્મક છે એ વાલ્લભ મતનો મુખ્ય સિદ્ધાંત છે જે આપણે આખા શાસ્ત્ર પ્રકરણમાં આ સિદ્ધાંતને સમજવાનો છે કે દરેક રૂપ દરેક નામ અને દરેક કર્મ બ્રહ્માત્મક છે એટલે કે પરમ તત્વ જે પરમાત્મા જે પરમ તત્વ જે બ્રહ્મ જે છે એ સર્વનામના રૂપમાં સર્વ રૂપોમાં અને સર્વ કર્મો એની ક્રીડા છે એટલે કે વાલ્લભ મત ની અંદર બ્રહ્મ પરમાત્મા ભગવાન એક જ તત્વ જે છે એ ત્રણ રૂપે વર્ણવિત થાય છે એનું વર્ણન થાય છે હવે શાંકર મતના અન્ય મત ની અંદર ભગવાન અને બ્રહ્મનો ભેદ છે વાલ્લભ મત ની અંદર એ ભગવાન અને બ્રહ્મનો ભેદ નથી એ સિદ્ધ કરવામાં આવે છે કે જે પરમ તત્વ જે છે પરમ બ્રહ્મ જે છે એ વેદમાં બ્રહ્મરૂપે કહેવાયેલું છે એ જ ભગવાન અને એ પાછા કૃષ્ણ રૂપમાં એ પ્રકટ થયા છે એટલે ભગવાન અને બ્રહ્મ એક જ તત્વ છે અને જે કાંઈ સૃષ્ટિની અંદર નામ રૂપો જે છે એ સર્વરૂપ એને ધારણ કરેલા છે સર્વનામ પણ એને ધારણ કરેલા છે એટલે એક જ તત્વ જે અદ્વૈત ખંડિત તત્વ હતું આ એક જ તત્વ અનેક રૂપમાં એ પ્રકટ થાય છે કોઈને એમ લાગે છે કે પરમ તત્વ જે છે એના સિવાય બીજું કાંઈ હોવું એ મિથ્યા છે માયા છે ભ્રમણા છે અજ્ઞાન કલ્પિત છે કોઈને એમ લાગે છે કે જગત અને ભગવાન જગત તો હે છે ત્યાં જ છે કુત્સિત ધર્મવાળું છે વિકારવાળું છે એ પરબ્રહ્મ કેવી રીતે હોઈ શકે એટલે એની બે વચ્ચે દ્વૈત છે બે જુદા છે ફક્ત એને પોતાના સામર્થ્યથી જગતનું નિર્માણ કર્યું છે પણ એ જગતરૂપ નથી તો અહીં દ્વૈત થઈ જાય છે બે તત્વ અલગ થઈ બ્રહ્મથી એક અલગ કોઈ જગતનું નિરૂપણ પણ થાય છે એવા મતો પણ છે અને જે કાંઈ જે જગતરૂપતા દેખાય છે એ બધું મિથ્યા છે માયિક છે એવું પણ મત છે આ બધા જ મત બે મતમાં વેચાયેલી છે આપણા દર્શનો પણ એનો સુંદર સમન્વય આ વાલ્લભ વેદાંત આપણો વાલ્લભ મત એવું સુંદર એક સમન્વય કરે છે કે બ્રહ્મ સર્વરૂપ નામરૂપને ધારણ કરવા છતાં જગતરૂપ પણ બનવા છતાં પણ એ ભગવાનના રૂપમાં એ બધાથી અલિપ્ત પણ એનાથી આ જગતથી પાછો એ અલગ પણ છે ભગવાનના રૂપમાં એ અલગ પણ છે અને સર્વરૂપ થવા છતાં પણ એની ભગવત્તા જે છે એમાં કોઈ દોષ કે એની બ્રહ્મતા જે છે એની કોઈ વિકાર આવતો નથી એટલે અવિકૃત પરિણામવાદ પણ અહીં કહેવાયેલો છે તો વાલ્લભ મતની અંદર જે સાચો જે શ્રુતિનો જે અર્થ જે છે વેદોનો સાચો અર્થ જે છે કે એક જ તત્વ જે છે એકો અમ બહુશ્યામથી એકદમ લાઘવ એમાં છે વિચારનો એક લાઘવ છે લાઘવ એટલે ઇન શોર્ટ તમે વિચાર કરી શકતા હો ત્યાં લંબાવીને કરો કે માયા ભગવાનનું સામર્થ્ય એ માયાથી આ રચાયેલું છે પણ માયા પણ બ્રહ્મથી ભિન્ન નથી એટલે જે કાંઈ છે ક્રીડા એ બ્રહ્મની જ છે સર્વનામ રૂપો પણ જે માયાથી ભગવાને સામર્થ્યથી પ્રકટ કરેલા છે એ પણ એ બ્રહ્માત્મક છે પોતે જ સર્વરૂપ છે કારણ કે એના સિવાય બીજું કોઈ તત્વ છે નહીં એનાથી અલગ કોઈ વસ્તુ છે નહીં પરિણામ સ્વરૂપ પોતે જ સર્વરૂપ થઈ જાય છે એટલે
પોતે સર્વરૂપ થવા છતાં પણ એની ભગવત્તામાં કોઈ અંતર આવતું નથી, એની બ્રહ્મતામાં પણ કોઈ કુત્સિતતા હેતા પ્રકટ થતી નથી, કોઈ વિકાર પ્રકટ થતો નથી, એવી આ ક્રીડા છે બ્રહ્મની, એ અહીં કહેવાયેલી છે. શાસ્ત્રાર્થ પ્રકરણ આખું એ ભગવાનની ક્રીડાનું જ વર્ણન કરે છે. એ બ્રહ્મ તરીકે ભગવાનની જે બ્રહ્મરૂપતા જે છે એનું વર્ણન આ શાસ્ત્રાર્થ પ્રકરણમાં પ્રાપ્ત થાય છે. એટલે ભારતીય દર્શનોને સમજવા માટે પણ વલ્લભ વેદાંતનો જે સમન્વયકારી જે દ્રષ્ટિકોણ છે એ બહુ ભારતીય દર્શનને સમજવા માટે, શાસ્ત્રને સમજવા માટે પણ ઉપાદેય છે. તો મંગલાચરણની અંદર કેટલી કેટલી વસ્તુ આ મંગલાચરણમાં શ્રી આચાર્યચરણ કહે છે. મહાપ્રભુજીને વલ્લભ સંપ્રદાયની અંદર શ્રી શ્રી આચાર્યચરણને વાક્પતિ કહેવામાં આવે છે. તો આ વાક્પતિત્વ છે એમનું, કે કેટલી બધી વાત આપ એક શ્લોકની અંદર કહી રહ્યા છે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ ભેદેન જગત ક્રીડતિ યોજતા. હવે પ્રમાણ પ્રમેય સાધન અને ફલ એ પણ આની અંદર જોવા મળે છે આપણને. ભગવાન શું કામ કીધા છે, કારણ કે ઐશ્વર્ય વીર્ય રસ શ્રી જ્ઞાન વૈરાગ્ય છ ગુણ જેની અંદર હોય પૂર્ણપણે એ ભગવાન કહેવાય છે. ઐશ્વર્ય એટલે બીજા ઉપર શાસન, એ ઐશ્વર્ય છે. જે બધા જ એના શાસનમાં રહેતા હોય સર્વ ઉપર શાસન કરવું ઐશ્વર્ય છે. વીર્ય છે સામર્થ્ય, બલ સામર્થ્ય એ વીર્ય કહેવાય. યશ એની કીર્તિ, શ્રી સંપત્તિ કયો શોભા કયો, શ્રી જ્ઞાન તો બધાની ખ્યાલ જ છે જ્ઞાન. વૈરાગ્ય બધાથી અલિપ્ત નિર્લેપ રહેવું, કોઈમાં આસક્ત ન થવું વૈરાગ્ય. છ છ ગુણ અનંત રીતે જેની અંદર ભરેલા છે એ ભગવાન છે પૂરેપૂરા. આ ઐશ્વર્ય પણ અનંત છે, વીર્ય અનંત, યશ શ્રી જ્ઞાન વગેરે બધું અનંત જેની અંદર રહેલું છે એ તત્વ જે છે પરમ તત્વ ભગવાન છે. અને પાછું લોક અને વેદમાં પ્રસિદ્ધ છે કે પરમ તત્વ જે છે એ લોકમાં પણ પ્રસિદ્ધ છે કે કોઈ એક પરમ તત્વ છે કે જેના કારણે આ સૃષ્ટિ રચના થઈ. એ પરમ તત્વ કોઈ સાકાર કે કોઈ નિરાકાર કે એ તત્વને કોઈ શિવ કે કોઈ વિષ્ણુ કહે, પણ એક પરમ તત્વ છે એ બધા જ સ્વીકાર કરી રહ્યા છે લોક અને વેદ. અને વેદ પ્રતિપાદિત, શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત પણ એ પરમ તત્વ છે. અને એ પરમ તત્વ કૃષ્ણ છે. લોકમાં પણ કોઈ પરમ તત્વની તો એક કલ્પના છે જ, ઉપરાંત શાસ્ત્ર પણ એક પરમ તત્વનું વર્ણન કરે છે. એ પરમ તત્વ જે છે જે શાસ્ત્ર દ્વારા સિદ્ધ થાય છે એ તત્વ કૃષ્ણ છે. એ પાછા અદભુત કર્મવાળા છે, અસાધનને પણ સાધન કરી શકે છે એવા અદભુત કર્મવાળા છે. ભગવાન કૃષ્ણનું સામર્થ્ય એવું છે કે જે સાધન નથી એને પણ સાધન બનાવી શકે. તો જે ભક્તિ કરશે શરણાગતિ કરશે તો એનો ઉદ્ધાર તો કરવા માટે સમર્થ છે જ, અને ઉદ્ધાર તો સરસ સમુદ્ધાર છે એમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં. કારણ કે અસાધનને પણ સાધન કરી શકે તો ભક્તિને શરણાગતિથી તો જીવનો ઉદ્ધાર થાય, કૃષ્ણની શરણાગતિ કરીને કૃષ્ણની ભક્તિથી ઉદ્ધાર થાય એમાં કોઈ કેવા પણ રહેતું નથી. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યોજતા. રૂપ નામ વિભેદેન જે કાંઈ પણ ફોર્મ છે અને જેટલા પણ કોઈ કોન્સેપ્ટ છે કે જેનું કંઈક કોન્સેપ્ટ છે, જેટલા પણ ફોર્મ છે, રૂપ છે, એક પુસ્તક છે, એક આ પુસ્તક છે, આ ફોર્મ છે, રૂપ છે, અને આવું જે રૂપ હોય એને પુસ્તક કહેવાય એ પ્રકારની કોઈક આપણી અંદર એક ઇમેજ છે. આ રૂપ જે છે એનું આ પુસ્તક કે બુક કે ચોપડી કે જે કંઈ પણ કેવું હોય એ કહેવા માત્રથી જે અંદર ઇમ્પ્રેશન જે ઊભી થઈ રહી છે એને નામ કહેવાય છે. રૂપ નામ વિભેદેન બધા રૂપો, બધાના અનંત રૂપ પ્રકટ થયા સૃષ્ટિમાં, નામ પ્રકટ થયા એ પાછા ત્રણ પ્રકારથી પ્રકટ થયા છે રૂપ નામે. આપણે ગઈ વખતે જોયું છે એક સચ્ચિદાનંદ પ્રકટ છે એવા નામ જે નિત્યલીલામાં નામ અને રૂપ છે. નિત્યલીલામાં ભગવાનની નિત્યલીલાની અંદર જળ જીવ સચરાચર સૃષ્ટિ જે નિત્યલીલાની સૃષ્ટિ છે એમાં એના જે રૂપ અને નામ જે છે એમાં જળ ચેતન જે પદાર્થો છે એ બધા જ પદાર્થોને સચ્ચિદાનંદ પ્રકટ છે. સત એટલે હોવું, ચિત્ત એટલે એનું જ્ઞાન હોવું, આનંદ એટલે અનંતતા, એની સીમા રહિતતા, એની આનંદ રૂપતા જે છે. તો નિત્યલીલાના જેટલા રૂપ નામ જે છે બધા સચ્ચિદાનંદથી ભરપૂર છે. હવે બીજી ક્રીડાને પાઠ આવે છે કે જગત યો જગત ભૂતવા ક્રીડતી, યો જગત ભૂતવા ક્રીડતી. જગતની અંદર
આ રૂપ નામ ભગવાને જે કઈ પ્રકટ કર્યા છે, વાલ્લભ મત જે છે કૃષ્ણને ખાલી કૃષ્ણના એક મૂર્તિના રૂપમાં નથી જોતો, ખાલી મૂર્તિમાં સીમિત નથી કૃષ્ણનો રૂપ આ વાલ્લભ મતની અંદર. તો મૂર્તિમાં એ કેદ ન હોય તો એ હવેલીમાં ખાલી કેદ હોય એવું રૂપ કૃષ્ણનું ન હોઈ શકે. કૃષ્ણ કેવો છે તો કે યો જગત ભૂત્વા ક્રીડતી, મહાપ્રભુ એમ કહે છે આ જગતના સચરાચર જે કઈ જગત પ્રકટ થયું છે એમાં જે રૂપ નામ જે છે જગત, એટલે આ ખાલી દેખાય છે એટલું ખાલી પૃથ્વી નહીં, જગત એટલે એક અણુથી લઈ અને કોટી બ્રહ્માંડ પર્યંત જે સૃષ્ટિ છે, જેટલી સૃષ્ટિ પ્રકટ થઈ છે કોટી બ્રહ્માંડ પર્યંત, એક બ્રહ્માંડ નહીં કોટી બ્રહ્માંડ, કરોડો બ્રહ્માંડની જે સૃષ્ટિ પ્રકટ થઈ છે ભગવાનનું જગત રૂપ છે, એમાં જે ભગવાને રૂપ અને નામ લીધા છે એ પણ ભગવાને જ ગ્રહણ કરેલા રૂપ નામ હોવાથી એ પણ સત્ય છે. પણ એમાં આનંદ અંશનો તિરોધાન થયેલું છે, એ રૂપ નામની અંદર સદંશ પ્રકટ છે યા સચ્ચિદા સચ્ચિદ રૂપ પ્રકટ છે, પણ એમાં આનંદ તિરોહિત છે. એક એવી ક્રીડા છે ભગવાનની, દરેકને ભગવાનની ક્રીડા રૂપ જોવામાં આવે છે, જગતને પણ ભગવાનની ક્રીડા રૂપ જોવામાં આવે છે. અને યતો જગત ક્રીડતી, કે જેમાં દેશ કાળની અંદર કોઈ એ પ્રકટ ન હોય એવા અસત નામ રૂપો પણ હોઈ શકે, જેમ કે ભ્રમાત્મક હોય છે, જે છે નહીં પણ ભ્રમ થઈ રહ્યો છે, એ પ્રકારના માઇક આપણી સાંસારિક વૃત્તિથી જે આપણે કહીએ છીએ હું અને મારું, હું અને મારું કંઈ હોતું નથી પણ હું અને મારું એવું લાગે છે, એ બધું જ જે છે એ ભગવાને પોતાની માયાથી પોતાના અદભુત સામર્થ્યથી એ માયાને કારણે ભગવાને એ રૂપ નામ નિર્મિત કરેલા છે. એટલે એ યતઃ જગત ક્રીડતી, યતો જગત ક્રીડતી એ ભગવાનની ક્રીડા છે. એટલે આ ભગવાન આ ત્રણ પ્રકારથી ક્રીડા કરી રહ્યા છે, ત્રણ પ્રકારના રૂપ નામને ધારણ કરીને ક્રીડા કરી રહ્યા છે, સચ્ચિદાનંદ પ્રકટ હોય એવા રૂપ નામથી, આનંદ તિરોહિત હોય એવા રૂપ નામથી, અને ત્રણેય સચ્ચિદાનંદ તિરોહિત હોય એવા નામ રૂપ નામથી એ આ ભગવાન જે છે એ આ ક્રીડા કરે છે. એવો જે ભગવાન છે ક્રીડા આપે એ ભગવાનની લીલા છે, જે આપણો ભાગવતનો પણ વિષય છે. ભગવાનની ક્રીડાને સમજવા માટે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનુકથા નિરોધ મુક્તિ ને આશ્રય એ દસવિધ લીલાના રૂપમાં પણ ક્રીડામાં એ દસવિધ લીલાનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે ભાગવતનો જે વિષય છે દસવિધ લીલા એ ક્રીડાથી કહેવામાં આવ્યું છે, ઉત્પત્તિ સ્થિતિ લય એ ક્રીડા છે બ્રહ્મની. તો રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. હવે આની અંદર પ્રમાણ પ્રમેય સાધન અને ફલ. પ્રમાણ એટલે જે વસ્તુનું નિરૂપણ કરવા માટે જે પ્રમાણ જે છે, પ્રમા જ્ઞાન જે છે એ પ્રમા જ્ઞાન એનું જે કરણ છે એ પ્રમાણ કહેવાય છે, કે જે પરમ તત્વનું જ્ઞાન જેનાથી પ્રાપ્ત થાય છે એ શાસ્ત્રો જે છે એ પ્રમાણ છે. જેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે શાસ્ત્રોથી, જેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે એ પ્રમેય છે. અને એ પ્રમેય કેવી રીતે પ્રાપ્ત થાય એ સાધન છે. અને એ પ્રમેય જે છે એ સાધનથી શું ફલ પ્રાપ્ત થાય, સાધનથી કેવા પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થાય એ ફલ છે. તો પ્રમાણ પ્રમેય સાધન અને ફલ આ વાલ્લભ મતના કયો, કે આ શાસ્ત્રાર્થ પ્રકરણના કયો, કે આ વાલ્લભ મતના ફિલોસોફીમાં કયો આખા, તો ત્યાં પ્રમાણરૂપ જે છે તસ્મયથી પ્રમાણ કીધું છે. તસ્મય એટલે કે જે લોક વેદમાં પ્રસિદ્ધ છે, તસ્મય તે બ્રહ્મ તે કૃષ્ણ કે જે લોક વેદમાં પ્રસિદ્ધ છે. અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે યસ્માદ ક્ષરમ અતિતોહમ અક્ષરાદ અપિ ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. 15મા અધ્યાય ગીતાજીના 15મા અધ્યાયમાં ભગવાન પોતાને પુરુષોત્તમ કહે છે, પણ કેવા પુરુષોત્તમ છે, લોક વેદ પ્રસિદ્ધ, જે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે, લોકમાં પણ પ્રસિદ્ધ છે, જગત લોકમાં પણ જે કૃષ્ણનું રૂપ પ્રસિદ્ધ છે અને શાસ્ત્રમાં પણ પ્રસિદ્ધ છે, એ પુરુષોત્તમ જે છે એ કૃષ્ણ છે. એટલે પ્રમાણરૂપતા અહીં તસ્મયથી પ્રમાણ કહેવાય એવું છે. શાસ્ત્રો જે છે પ્રમાણ છે, વેદાદિ શાસ્ત્રો એ પ્રમાણ છે. અને એ પછી બ્રહ્મના નિશ્વાસ રૂપ છે, કૃષ્ણના જ નિશ્વાસ રૂપ જે છે, વેદાદિ શાસ્ત્રોમાં પ્રકટ કરતા ભગવાનનું જ એ રૂપ છે, નામાત્મક રૂપ છે, એટલે એ પણ કૃષ્ણ જ થયા. એટલે તસ્મયથી પ્રમાણ કહેવાયું છે, લોકવેદ પ્રસિદ્ધતા કહેવાની છે, અને એ પાછા કૃષ્ણ જ થયા, કારણ કે કૃષ્ણ એ પ્રમાણરૂપ જે શાસ્ત્રો છે ભાગવત ગીતા વેદ વગેરે એ ભગવાનનું જ નામાત્મક રૂપ છે. તો એનું નામાત્મક રૂપ હોવાથી જે શાસ્ત્રો જે છે જે પ્રમાણ છે એ પણ કૃષ્ણ છે. ત્યાર પછી આવે છે પ્રમેય.
આ શાસ્ત્રોથી જેનું જ્ઞાન કરવાનું છે એ કૃષ્ણનું જ્ઞાન કરવાનું છે, શ્રી કૃષ્ણનું જ્ઞાન કરવાનું છે. તો કૃષ્ણાએ જે છે તે પ્રમેય, અહીં પ્રમેય કહેવાય દસમય, અને કૃષ્ણાએ કૃષ્ણાએ પદથી પ્રમેય કહેવાયો છે. આ કૃષ્ણને પ્રાપ્ત કરવાનું બીજું સાધન શું? નિસ્સાધનતાથી કૃષ્ણ પ્રાપ્ત થાય છે. તો કૃષ્ણ જે છે એ ભગવાન શરણાગતિ સિવાય, ભક્તિ સિવાય એ ભગવાન તો પ્રાપ્ત નથી. અહીં નમઃ જે છે એ શરણાગતિ કે ભક્તિનું સૂચક છે. ભગવાન નિસાધનતાથી ભગવાન કૃષ્ણ પ્રાપ્ત થાય છે. કૃષ્ણ કોઈ સાધનથી પ્રાપ્ત થતો નથી, એની કૃપાથી નિસાધનતાથી એ કૃષ્ણ પ્રાપ્ત થતો હોય છે. નમઃ સાધનનું સૂચન કરે છે, શરણાગતિ ભક્તિ દ્વારા એ ભગવાન પ્રાપ્ત છે. અને અદ્ભુત કર્મણે, ભગવાન અદ્ભુત કર્મા હોવાથી પોતાના સ્વસામર્થ્યથી અસાધનને પણ સાધન કરી શકે એવું એનું સામર્થ્ય છે. અને જે ફલદાન કરે છે ભગવાન, જે પોતાના અદ્ભુત કર્મા જે ભગવાન જે છે એ અસાધનને પણ સાધન બનાવીને એ ફલદાન કરી શકે છે. ફળનું સૂચક અહીં અદ્ભુત કર્મ જે છે એ ફળનું સૂચક છે. એટલે પાછા પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે એ કૃષ્ણનું નામાત્મક રૂપ છે. કૃષ્ણા એ તો પોતે પ્રમેય કૃષ્ણનું સ્વરૂપ જ છે. નમઃ ભક્તિ જે છે એ ભક્તિ જે છે એ પણ ભગવદ રૂપ છે. ભક્તિ જે છે એ ભગવાનનું જ રૂપ છે. એટલે કૃષ્ણ ભક્તિ કે શરણાગતિ પણ કૃષ્ણ છે. અને અદ્ભુત કર્મા જે છે, અદ્ભુત કર્મા રૂપ જે ભગવાનની લીલાઓ જે છે એની અનુભૂતિ થાય છે, એ લીલાઓ પણ હકીકતમાં બ્રહ્માત્મક હોવાથી, કૃષ્ણાત્મક હોવાથી એ પણ કૃષ્ણ જ છે. એટલે પ્રમાણ પ્રમેય સાધન ફળ પાછા કૃષ્ણ જ છે. ચારે ચાર પણ કથા કૃષ્ણ છે. હવે ભગવાનના ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય, તો આમાં આપણા ટીકાકાર ગટુલાલાજી બતાવે છે કે તસ્મય પદથી ઐશ્વર્યનું સૂચન થાય છે કે શાસ્ત્રોમાં જે પ્રસિદ્ધ ઈશ્વર તરીકે જેનું વર્ણન છે એ ઐશ્વર્ય જે છે એ નામ એ તસ્મયથી ઐશ્વર્ય સૂચક છે. ભગવાનનું ઈશ્વરપણું ઐશ્વર્ય જે છે એ તસ્મયથી સૂચિત થાય છે. કૃષ્ણાય, કૃષ્ણ અવતારની અંદર સર્વ દેવનું દમન ભગવાને કરેલું હોવાથી દેવતાઓ પણ, ઇન્દ્ર બ્રહ્માજી એ દેવતાઓ પણ એ કોઈ વિઘ્ન ન કરી શકે. જ્યારે કૃષ્ણ ઉદ્ધાર કરવાની ઈચ્છા કરે ત્યારે કોઈ દેવતાઓ પણ એમાં વિઘ્ન ન કરી શકે એવું અદભુત સામર્થ્ય. કહા કહે ગો ઇન્દ્ર હમારો કૃષ્ણ સહાય, ગોવર્ધન લીલામ ભગવાને ઇન્દ્રનું દમન કહ્યું, સર્વ દેવતાઓના માનનું વર્ધન કહ્યું છે, બધા દેવતાઓ જેને વંદના કરે છે એ ભગવાન કૃષ્ણનું વીર્ય છે, સામર્થ્ય છે. કોઈ દેવતાઓ પણ એમાં વિઘ્ન ના કરી શકે. ભગવાન જયારે ફલદાન કરવા ઈચ્છે ત્યારે કોઈ દેવતાઓ પણ વિઘ્ન કરવા સમર્થ નથી એ કૃષ્ણ જે છે એ વીર્ય સૂચક. અહીં કૃષ્ણાય પદથી વીર્યનું સૂચન થાય છે. અદભુત કર્મ, ભગવાનનું અદભુત કર્મ એનો યશ છે કે ભગવાન કુબજાને પણ નો સ્વીકાર કરી શકે છે. ભગવાન એ ભગવાન જે છે કંસાદિકને પણ મુક્તિ આપી શકે છે, પૂતનાને પોતાની માતાની પદવી આપી શકે. એવા અદભુત કર્મા છે ભગવાન, એનો યશ છે, એની કીર્તિ છે. કે જે ભક્તિ ન કરે, ભગવાનમાં દ્વેષ કરે એનો પણ ભગવાન જો ઉદ્ધાર કરી શકતા હોય એવું અદભુત કર્મ કરનારા જે છે ભગવાન એ શ્રી કૃષ્ણ છે, એનું યશ છે. ત્યાર પછી ત્રણ પ્રકારની જે ક્રીડા છે કે રૂપ નામ વેદેના યહ ક્રીડતિ, યહ ક્રીડતિ એટલે સ્ત્રી પોતાની જેવી સચ્ચિદાનંદ પોતે છે એવા જ અનેક રૂપો ધારણ કરીને એવી સચ્ચિદાનંદને જ્યાં પ્રકટ રાખતા હોય એની શોભા છે, સ્ત્રી છે, સામર્થ્ય એની શોભા છે, સ્ત્રી સુંદરતા સંપત્તિ એ રૂપ નામ ભેદે ને યહ ક્રીડતિમાં ભગવાનનો સ્ત્રીગુણ પ્રકટ છે. અને આ જગતના અંદર એ ઉપાદાન કારણ હોવાથી, આ જગતરૂપ પણ એ જ બનેલો હોવાથી એનું જ્ઞાન છે. આ જગતના બધું જ જ્ઞાન એને રહેલું છે, જે કાંઈ તત્વ છે એમાં, કારણ કે એ ઉપાદાન કારણ હોવાથી એ જ્ઞાન છે. અને યતો જગત ક્રીડતી, ભગવાન આ સૃષ્ટિ પ્રકટ કરીનાથી અલિપ્ત પણ રહી શકે એનો વૈરાગ્ય ગુણ છે. એટલે પોતાની સચ્ચિદાનંદતાને તિરોહિત રાખીને કાંઈક એવી સૃષ્ટિ પ્રકટ કરે જેનાથી પોતે અલિપ્ત રહી શકે છે. તો એ બધાથી પાછો અલિપ્ત પણ છે, નિર્લેપ પણ છે. એ નિર્લેપપણું જે છે યતો જગત ક્રીડતીમાં દેખાય છે. એટલે એ વૈરાગ્ય ગુણ છે. ભગવાનના ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય રૂપ છ ધર્મો જે છે ભગવાનમાં રહેલા છે, એવો ધર્મી છે કૃષ્ણ, એમને વંદના કરવામાં આવે છે. એટલે અહીં ઐશ્વર્ય વૈશ્વિક જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ ભગવાનના જે ધર્મો જે છે એ અહીં પ્રકટ આ મંગલાચરણમાં દેખાય છે. બીજું, હવે આગળ જયારે ક્રીડા શરૂ થાય છે ભગવાનની, જગત રૂપ ત્યારે ભગવાન ક્રીડા કરે છે, ત્યારે જીવ અને જગત જે બે પ્રકટ થાય છે
એમાં જે જીવ જે છે એમાં ભગવાન જયારે આનંદાંશ નું તિરહાન કરે સત અને ચિત્ત પ્રકટ રહે ત્યારે જે લીલા જે ભગવાન કરી રહ્યા છે કલ્પમાં ભગવાનના જે ધર્મો જે છે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય એનું વિરુદ્ધ રૂપ પ્રકટ થઈ આનંદ જયારે તિરોહિત થઈ જાય એમાં આનંદાંશ જયારે તિરોહિત થાય ત્યારે જીવની અંદર ઐશ્વર્યનો અભાવ થાય છે એટલે ક્રોધ પ્રકટ થાય છે ઐશ્વર્યનો તિરોભાવ થવાથી ક્રોધ પ્રકટ થાય છે લૌકિક રીતે ઉદાહરણમાં આપણે જોઈએ તો ખબર પડે છે કે આપણું શાસન કોઈના ઉપર ન ચાલે ત્યારે ક્રોધ આવે આપણે કહે એમ કોઈ ન કરે ત્યારે આપણને ક્રોધ આવતો હોય છે એ સ્વાભાવિક વસ્તુ છે કે આપણું શાસન ચાલતું હોય તો ક્રોધ ના આવે પણ આપણે ઈચ્છીએ એવું ન થાય એટલે આપણું ઐશ્વર્ય જ્યાં ચાલે નહીં ત્યાં આપણને ક્રોધ પ્રકટ થઈ જતો હોય છે જીવમાં ક્રોધ પ્રકટ થાય છે આ કીડાના રૂપમાં જોઈએ કે જીવની અંદર બ્રહ્મના જે ધર્મો જે તિરોહિત થવાથી ભગવાનના ધર્મો તિરોહિત થવાથી આનંદાંશ તો તિરોહિત થતા જ એ છ એ છ એ વિરુદ્ધ પ્રકારના જીવના ધર્મો પ્રકટ થઈ જાય છે એટલે ક્રોધ પ્રકટ થાય ઐશ્વર્યનું તિરોધાન થવાથી ક્રોધ પ્રકટ થાય વીર્ય સામર્થ્યનો તિરોભાવ થયો વીર્યનો તિરોભાવ થયો લોભ પ્રકટ થઈ ગયો કોઈ પણ વસ્તુ આપણે ગમે ત્યારે ઈચ્છીએ ત્યારે મેળવી શકતા હોઈએ તો લોભ ન થાય લોભ ક્યારે થાય છે કે આપણામાં સામર્થ્યનો અભાવ છે કે આજે આ વસ્તુ છે પછી નહીં મળે તો એટલે આપણે એ ગમે ત્યારે જોઈએ એટલા પૈસા આપણને કમાવી શકતા હોઈએ મેળવી શકતા હોઈએ તો પૈસામાં પણ લોભ નહીં થાય કારણ કે જયારે જોઈએ જેટલા જોઈએ ત્યારે મેળવી શકીએ લોભનો કોઈ સવાલ નથી પણ લોભ ક્યારે થાય છે કે સામર્થ્યનો અભાવ હોય વીર્યનો અભાવ થાય તિરોધાન થાય ત્યારે લોભ પ્રકટ થાય છે યશ મત્સર ઈર્ષા જેનો યશ વધારે હોય એની ઈર્ષા થાય આપણા કરતા કોઈ યશ વધી જાય તો આપણે એની મત્સર પ્રકટ થાય છે યશ નો તિરોભાવ થવાથી માત્સર્ય પ્રગટ થાય છે સ્ત્રી કોઈ પણ વ્યક્તિ જે છે એની શોભાને જો ઢાંકનાર હોય તો મદ છે પોતાના પૂરેપૂરી શોભા નથી પરિણામે એની અંદર મદ ઉત્પન્ન થાય છે તો સ્ત્રીનો અભાવથી મદ થાય છે ભગવાનની જો સ્ત્રી ગુણ પ્રકટ હોય તો મદ ન થાય કોઈ પણ વ્યક્તિ જે છે ગમે એટલું ગુણવાન હોય પણ જયારે મદ હોય છે એ સ્ત્રીને ઢાંકી દે છે સ્ત્રીને સ્ત્રીનો ઉલટો ભાવ જ એ મદ છે ગમે એવો ઉત્તમ વ્યક્તિ હોય પણ મદ હોય ગર્વ વાળો હોય તો હકીકતમાં એની શોભા ઢકાઈ જાય ગમે એટલો સારો મેકઅપ કર્યો હોય ગમે એટલું સારો જ્ઞાની હોય પણ મદ હોવાને કારણે સ્ત્રી ઢકાઈ જતી હોય છે એટલે સ્ત્રીનો એ તિરોભાવ થવાથી મદ થાય છે અને જ્ઞાનનો તિરોભાવ થવાથી મોહ થાય છે એ સ્પષ્ટ છે અજ્ઞાન જે મોહ શું કામ થાય એ જ્ઞાન ન હોય તો જેને જ્ઞાન નથી એને મોહિત થઈ જાય છે તો અજ્ઞાની મોહિત થતા હોય છે એટલે જ્ઞાનનો તિરોભાવ થવાથી મોહ થઈ જાય છે અને વૈરાગ્ય ગુણ આપણામાં ઘટે એટલે કામ પ્રકટ થઈ જાય જે વૈરાગ્યવાન હોય તો કામ ન હોય પણ વૈરાગ્ય ઘટી ગયો એટલે કામના પ્રકટ થઈ ગઈ છે દરેક પ્રકારના કામ પ્રકટ થયા છે આપણે ભગવાનની ક્રીડા છે કે ઐશ્વર્યના તિરોભાવથી ક્રોધ થઈ જશે વીર્યના તિરોભાવથી લોભ થઈ જશે યશના તિરોભાવથી મત્સર થઈ જશે સ્ત્રીના તિરોભાવથી મત થશે જ્ઞાનના તિરોભાવથી મોહ થશે વૈરાગ્યના તિરોભાવથી કામ થશે હવે શાસ્ત્રાર્થ પ્રકરણ દ્વારા આપણે આ બધું જાણી લઈએ કે આ બ્રહ્મની લીલા છે એ જાણીને જયારે ભગવાનનું ભજન કરવામાં આવશે તો ધીરે ધીરે ક્રોધ લોભ ક્રોધ છે એમાંથી ઐશ્વર્ય આપણું પ્રકટ થશે આપણો આનંદ ધીરે ધીરે પ્રકટ થશે એમાં આપણો ક્રોધ માંથી ઐશ્વર્ય આપણું અંશાત્મક ઐશ્વર્ય આપણું પ્રકટ થવા તરફ ગતિ થશે એ તરફ ગતિ થશે લોભ જે છે એ વીર્ય આપણી અંદર થોડું પ્રકટ થશે સામર્થ્ય લોભ પણ દૂર થશે યસ આ જે આ ગુણોનો આંશિક પ્રાકટ્ય થવાથી આ દુર્ગુણો જે છે પાછા કામ ક્રોધ લોભ મોહ મત્સર જે છે એ દૂર થઈ જાય છે એ જીવ પાછો મુક્તિ તરફ ગતિ કરવા લાગે છે એટલે આખો સંપૂર્ણ આ શાસ્ત્રાર્થ પ્રકરણના મંગળાચરણમાં આ બધી જ વસ્તુ કહેવાય જેનું વિસ્તારથી આખા ગ્રંથમાં કહેવામાં આવશે પણ બધું જ વસ્તુ નિર્દેશાત્મક અહીં મંગળાચરણ અહીં બધું કહેવાય છે નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વેદેના જગત ક્રીડતી જોતા એટલે આપણે આટલું વિવેચન અહીં આપણે આ એક શ્લોકમાં જોવું પર્યાપ્ત છે.